गांधीनगर रूपाल गामे नहीं योजाय पल्ली गाम में पल्ली योजाय ते माटे ग्रामजनों मांग करी रह्या छे। वर्षों की परंपरा श्रद्धा जोड़ायेली छे। ग्रामजनों आ बात कही रह्या छे। कोविड ने ध्यान में राखीने गाम स्वयंभू बंद छे। कोविड ना नियमों साथे रूपाल पल्ली योजवी जोईए तेवू ग्रामजनों मानी रह्या छे। उल्लेखनीय बाबत ए छे के आ कोरोना काल में घणा बधा एवा तहेवारो के जेमा रथयात्रा होय तेने पण रोकी देवामां आवी छे। रथयात्रा पण नथी निकळी, नवरात्रमां गरबा पण नथी थई रह्या, त्यारे पल्ली काढवा माटे ना पड़ो। જિલ્લામાં આવેલું છે અને સૌથી મોટી અહીંયા જે પલ્લી છે તે ભરાય છે અને પલ્લીનો મેળો પણ યોજાય છે, પરંતુ કોવિડ 19 ના કારણે સંક્રમણ ન ફેલાય તે માટેની ખાસ તકેદારીના પગલાં લેવામાં આવ્યા છે। આપ દ્રશ્યમાં પણ જોઈ રહ્યા છો, આ ગામનો જે માહોલ છે તે પણ જોવા મળી રહ્યા છે કે ગામ સાવ સુનકાર હોય તે પ્રકારની બાબતો છે તે જોવા મળી રહી છે। કારણ કે પાન પાર્લર હોય, તદુપરાંત જે અન્ય દુકાનો હોય તે બંધ રાખવાની પણ ફરમાન છે તે કરવામાં આવ્યું છે। ફક્ત ફળફળાદી અને શાકભાજીની દુકાનો છે તે ખુલ્લી જોવા મળી રહી છે। દ્રશ્યમાં પણ તમે જોઈ રહ્યા છો કે શાકભાજીની દુકાન છે, દૂધની દુકાન છે, તે જ ખુલ્લી રાખવાનું ફરમાન છે તે કરવામાં આવ્યું છે। બાકીના દિવસોમાં એટલે કે 26 તારીખ સુધી તમામ જે દુકાનો છે તે પણ બંધ રાખવાનો નિર્ણય છે તે કરવામાં આવ્યો છે। જોકે આ વર્ષે જે પલ્લી ન યોજાય તે પ્રકારની બાબતો છે તે સામે આવી રહી છે। ગ્રામજનો પણ છે તેમને પૂછવાનો પ્રયત્ન કરીશું, શું કહેશો, વર્ષોથી આ જે પરંપરા છે પલ્લીની એ આ વર્ષે ન યોજાય, આપ કેવી લાગણી અનુભવી રહ્યા છો, શું માની રહ્યા છો? આ વર્ષે જો પલ્લી ન યોજાય તો ઘણી દુઃખની લાગણી છે, કારણ કે હજારો વર્ષોથી માતાજીની પલ્લી રથ નીકળે છે અને શ્રદ્ધાનો વિષય છે, શ્રદ્ધા ઉપર દુનિયા અને દેશ ચાલે છે, શ્રદ્ધા ઉપર આજે નરેન્દ્રભાઈ મોદી ભારતના વડાપ્રધાન બની શક્યા છે, શ્રદ્ધાથી કોરોના પણ ભાગી શકે છે, એટલે શ્રદ્ધા અમર છે, અખંડ છે, અને માતાજીની શ્રદ્ધા ઉપર જ બધો આધાર છે। શ્રદ્ધાથી માતાજીની પલ્લી હેમ કેમ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરી અને સરકારશ્રી કાઢવા દે એવી વિનંતી કરવામાં આવે છે ગ્રામજનો વતીથી। ચોક્કસથી તો ગ્રામજનો વિનંતી કરી રહ્યા છે કે સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે વરદાયની માતાની પલ્લી નીકળે, તમે શું ઈચ્છી રહ્યા છો, શું માની રહ્યા છો? કારણ કે કોવિડ 19ની સ્થિતિ છે, ભીડ એકત્ર ન થવી જોઈએ, આ પ્રકારની બાબતો છે, કોવિડ 19ના નિયમો અને ચુસ્તપણે પાલન કરવા જોઈએ, સંક્રમિત ન થાય તે માટે તકેદારી રાખવી જોઈએ, ગામે પણ સ્વયંભૂ બંધ રાખ્યું છે, સાથે સાથે કહી શકાય કે શાકભાજીની દુકાન કે એ જ બે દિવસ સુધી બંધ રાખવાની જે બાબતો છે, પરંતુ ગામ લોકો શું કહી રહ્યા છે, ગામ લોકોનું શું માનવું છે? ગામ લોકોને એવું માનવું છે કે જે આ કોરોના વાયરસ છે એનાનું પૂરેપૂરું પાલન કરી અને જે ડિસ્ટન્સિંગ જે બધું છે એ બધું અમલ કરીને વ્યવસ્થિત રીતે એનો કરવો જોઈએ એમ, બરાબર તો ડિસ્ટન્સ જાળવવું જોઈએ, પલ્લી યોજાવી જોઈએ તે પ્રકારની બાબતો છે તે ગામજનો છે તે કહી રહ્યા છે। સાથે સાથે તેમનું કહેવું છે કે જૂજ લોકોને પરમિશન આપે અને જૂજ લોકો જ આ પલ્લી કાઢી શકે તે પ્રકારની બાબતો ગામ લોકો છે તે કહી રહ્યા છે, કે વર્ષોની જે પરંપરા છે તે પરંપરા અકબંધ રીતે જળવાઈ રહે તે પ્રકારની ગામજનો છે તે આશા સેવી રહ્યા છે। કેમેરા પર્સન રાજુ ગઢવી સાથે ગૌતમ શ્રીમાળી, VTV રૂપાલ, ગાંધીનગર। તો વર્ષોની પરંપરા છે અને શ્રદ્ધા સાથે જોડાયેલી છે, ગ્રામજનો તે વાત કહી રહ્યા છે।